આજ રોજ અમને જાણવા મળેલ છે વોટ્સઅપના માધ્યમથી, કારણ કે અમારા સુધી તો આ માહિતી હજી પહોંચી નથી. હવે એનું જે કંઈ કારણ હોય, કારણ કે ફિશરીઝ વિભાગ છે તો એને માહિતી પહેલાં માછીમાર બોટ એસોસિએશન છે, અમારો ખારવા સમાજ છે, એમને પહોંચતી કરવાની હોય. કારણ કે તમામ માછીમારો અમારા જે છે એ અમારી સંસ્થા ઉપર આધાર રાખતા હોય છે, અને સંસ્થા દ્વારા જ્યારે જાણ કરવામાં આવે ત્યારે જ માછીમારોને જાણકારી મળતી હોય છે કે ભાઈ ખરેખર હકીકત શું છે. આજે ગાંધીનગર કોસ્ટગાર્ડ દ્વારા પણ એ જે જાહેરાત કરવામાં આવી છે અને જે કંઈ પત્રો આપવામાં આવ્યા છે અમારા ફિશરીઝ વિભાગને, પણ ફિશરીઝ વિભાગ દ્વારા આ પત્ર અમને હજી સુધી મળ્યો નથી. એના જે કંઈ કારણો હોય, પણ અમને આ પત્ર દ્વારા જે કંઈ જાણ થઈ આ બાબતે અમે વોટ્સઅપના માધ્યમથી અમારા માછીમારોને જાણકારી આપી દીધેલી છે કે ભાઈ દરિયાની અંદર કોઈ આવી હલનચલન દેખાય, કોઈ આવી પ્રવૃત્તિઓ દેખાય, અજાણી બોટો દેખાય, કારણ તો એ લોકોને તાત્કાલિક ધોરણે માછીમાર સંસ્થાને જાણ કરે, જેનાથી અમે જે કંઈ સુરક્ષા એજન્સી હોય એમને પણ અમે જાણ કરી શકીએ અને આ દેશની અંદર જે ઘૂસણખોરી થાય આવી ઘૂસણખોરીને અમે અટકાવી શકીએ. માટે અત્યારે અમારી જે સુરક્ષા એજન્સીઓ ભારત દેશની આપણી છે, એ સુરક્ષા એજન્સીઓ સતત ને સતત દરિયામાં એની કામગીરી બજાવે જ છે, અને માછીમારો જે કંઈ મળે છે માછીમારોને ન્યાયીપણે સૂચના આપવામાં આવે છે, માછીમારોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે. કારણ કે જો આમાં ચેક ન થાય તો માછીમાર ક્યાંના છે એ કેવી રીતે ખબર પડે? ઘૂસણખોરી કરવાવાળા લોકો છે એ ગમે એવી રીતે એની ઘૂસણખોરી કરતા હોય છે, આપણા દેશની પણ એ બોટોના ઉપયોગ કરી શકે છે. કારણ કે આપણી બોટો પણ એ જે પાકિસ્તાનની અંદર પકડાયેલી છે આના પણ એ ઉપયોગ કરી અને આપણા દેશને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હોય છે. એટલે આ બાબતની અમને કોઈ હજી જાણકારી આવી નથી, પણ અમને વોટ્સઅપના માધ્યમથી જે અન્ય લોકોના માધ્યમથી જાણકારી મળી એમના કારણે અમે લોકોને જાણકારી અત્યારે હાલમાં આપી દીધેલ છે. ગાંધીનગરનો પત્ર નથી, પોરબંદર ઓફિસનો પત્ર છે. તો અમારે કઈ ઓફિસ?